नमस्कार विद्यार्थी मित्रों, तपोवन ग्रुप ऑफ स्कूल में आपनो हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आपने छेल्ले लीधा पाठ एन इंटरव्यू विद अरुण कृष्णमूर्ति विषय आपने संपूर्ण नो अभ्यास करो, एनो गुजराती इंग्लिश ने गुजराती संपूर्ण पाठ नो अभ्यास करो। हवे बोर्डनी पद्धति प्रमाणे तमारे फकरा परथी सवाल जवाब पडावे छे, खरा खोटा पण आवे छे, खाली जग्याઓ પણ આવે છે અને શોર્ટ નોટ પણ આવે છે। તો ખરા ખોટા અને ખાલી જગ્યાઓ અને ટૂંકા સવાલ છે એ તમને એકદમ સરળ પડે ને આવડી જાય, પણ શોર્ટ નોટમાં તમને તકલીફ પડે। એટલે અહીંયા આ દિલા પાઠની તમને બે શોર્ટ નોટ આપેલી છે અને સરસ રીતે તમે અહીંયા અભ્યાસ કરશો એટલે તમને બધું જ યાદ રહી જશે। હવે સૌપ્રથમ તમારે જોવાનું છે, હવે અહીંયા શોર્ટ નોટનું જે ટાઇટલ આપ્યું છે अरुण कृष्णमूर्ति, પછી એની એનજીઓ આવે, એની એક્ટિવિટી આવે, ટૂંકમાં કોઈ પણ શોર્ટ નોટ આવે અરુણ કૃષ્ણમૂર્તિ એટલે શોર્ટ નોટ, પછી પાછળ એનજીઓ એડ કરવો હોય કે અરુણ કૃષ્ણમૂર્તિ ની એક્ટિવિટી, તો આ જ શોર્ટ નોટ તમારે લખવાની છે। શું કે ભાઈ અરુણ કૃષ્ણમૂર્તિએ શું કે એની જે એનજીઓ હતી બરાબર નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એનું ફોલ ફોર્મ એ થાય છે, તો બધું એમાં આ જ વસ્તુ તમારે આવે। હવે શોર્ટ નોટ લખવી છે તો પહેલા તમારા મગજની અંદર તમે જે પાઠ અભ્યાસ કર્યો છે એટલે એની અંદર તમારા મગજની અંદર તો 60-70% તો હોય જ છે, તો પહેલા તમારે એ જોઈ લેવાનું કે ભાઈ એની રચના કઈ રીતની હોય। તો પહેલા તમારે વસ્તુ જોવાની કે ભાઈ એસ એટલે સબ્જેક્ટ, બી એટલે વર્બ, ઓ એટલે ઓબ્જેક્ટ, તો કે પહેલા કર્તા આવે, પછી ક્રિયાપદ આવે અને પછી કર્મ શબ્દ આવે। અહીંયા અને જો અહીં મોટે ભાગે છે ને વી ટુ અને અપવાદ રૂપે ક્યારે તમારે વી વન આવેલું છે, બાકી બધી જગ્યાએ તમારે જોવાનું। તો પહેલા તમારે સૌ પ્રથમ છે ગુજરાતી ની અંદર શોર્ટ નોટ તમારે યાદ રાખી લેવાની, જો સમજાવું છું તો પહેલી વેલ્યુ આપણને એવું વાક્ય થાય કે ભાઈ અરુણ કૃષ્ણમૂર્તિ છે એક યુવા પર્યાવરણવાદી છે અથવા પર્યાવરણવિદ, એન્વાયરમેન્ટાલિસ્ટ, પર્યાવરણવાદી અથવા પર્યાવરણવિદ। તો પહેલું જેવું છે એવું ગુજરાતી કે ભાઈ અરુણ કૃષ્ણમૂર્તિ એક યુવા પર્યાવરણવાદી અથવા તો પર્યાવરણવિદ છે। તો પહેલા કર્તા શું હોય, વાક્યની શરૂઆતમાં મોટે ભાગે જે શબ્દો આવી કર્તા તરીકે હોય, તો કે ભાઈ અરુણ કૃષ્ણમૂર્તિ એવું પહેલા, તો કે અરુણ કૃષ્ણમૂર્તિ કર્તા બની ગયો। પછી તમે જુઓ છે અંગ્રેજી આખી જે રચના છે ને પછી વર્બ આવે, તો કે ઈ જ એટલે છે, તો કે શું યુ આર, તો કે અ યા એન્વાયરમેન્ટલિસ્ટ એટલે પર્યાવરણવાદી થઈ ગયું। અરુણ કૃષ્ણમૂર્તિ એક યુવા પર્યાવરણવાદી છે, થેન્ક યુ। આમાં ગોખણ પટ્ટી કરવાની જરૂર નથી, અહીંયા જે તમને સિસ્ટમ આપી છે ને એ સિસ્ટમ પ્રમાણે કામ કરો તો સેવ થઈ જાય, પણ તમારે સિસ્ટમ પ્રમાણે કામ કરવું નથી, શું તમારે ગોખણ પટ્ટી કરવી છે। કહેવાય કે ભાઈ અરુણ કૃષ્ણમૂર્તિ ઇઝ અ યંગ એન્વાયરમેન્ટાલિસ્ટ, અત્યારે વર્તમાનમાં આવે કારણ કે અત્યારે બી છે, શું એટલે તો કે અરુણ કૃષ્ણમૂર્તિ ઇઝ અ યંગ એન્વાયરમેન્ટાલિસ્ટ, અરુણ કૃષ્ણમૂર્તિ એક યુવાન પર્યાવરણવાદી છે। ત્યાર પછી જુઓ 17 વર્ષની ઉંમરે આપણે જોયું પાઠની અંદર એટ ધ એજ ઓફ 70, તો 17 વર્ષની ઉંમરે કેટલા, એટ ધ એજ ઓફ 70, 17 વર્ષની ઉંમરે તેણે એટલે કોણે, અરુણ કૃષ્ણમૂર્તિએ સ્થાપના કરી, એનજીઓ ની સ્થાપના કરી બરાબર, તો કે તેણે એટલે એ અને બી ટુ આવ્યું, શું આવ્યું, બી ટુ ફાઉન્ડ એટલે સ્થાપવું અને ફાઉન્ડ એટલે સ્થાપના કરી, એન એનજીઓ, એનજીઓ એટલે નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન બરાબર, એટલે એ તમારી જે ખાનગી રીતે પોતાની રીતે કામ કરતા હોય જે સમાજ સેવા કરતા એના માટે, તો કે તેણે કે એનજીઓ ની સ્થાપના કરી છે ને નેમ એટલે નામ, એન્વાયરમેન્ટલ એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, તો એને ટૂંકમાં EFI કહેવાય, તો કે તેણે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામની એને એનજીઓ ની સ્થાપના કરી, ખબર પડી। 17 વર્ષની ઉંમરે, તો કે એટ ધ એજ ઓફ 70 તેણે એનજીઓ ની સ્થાપના કરી, અહીંયા આપણે વાક્યને તોડી નાખીએ છીએ, તો કે હી ફાઉન્ડેડ એન એનજીઓ નેમ્ડ આફ્ટર નામની એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, ખ્યાલ આવી ગયો, EFI ટૂંકમાં શું કહેવાય છે, EFI, ખબર પડી ગઈ, તો કે એટ ધ એજ ઓફ 70
17 વર્ષની ઉંમરે હી ફાઉન્ડ એન એનજીઓ નેમ્ડ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. થઈ ગયું વી ટુ કરતા પછી ચાર પછી આગળ જુઓ. અરુણ અને તેની ટીમ ઓફ વોલન્ટિયર અરુણ અને તેના સ્વયંસેવકોની ટીમ બરાબર શું કરે છે તો અહીંયા પણ વર્તમાન છે સાફ કરે છે સાફ મેરાતા નથી અત્યારે પણ એનું કામ ચાલુ છે એટલે કે વર્તમાન કાળ એવો તો કે અરુણ અને તેની સ્વયંસેવક વોલન્ટિયર્સ હિસ ટીમ ઓફ વોલન્ટિયર અરુણ અને તેની સ્વયંસેવકોની ટીમ સાફ કરે છે આવી જો કરતા આવવા અરુણ અને તેની ટીમ બરાબર અથવા તો હિસ ટીમ ઓફ વોલન્ટિયર અરુણ અને તેની સ્વયંસેવકોની ટીમ સાફ કરે છે શું બીચીસ એટલે જે દરિયા કિનારા હોય એની બીચીસ કહેવામાં આવે વોટર બોડીઝ એટલે જળાશયો તળાવો હોય નદીઓ હોય એ પછી તો શું કરે છે સાફ એટલે કે દરિયા કિનારા જળાશયો ત્યાર પછી શું કરે છે પ્લાન્ટ એટલે રોપવું ટ્રીઝ વૃક્ષારોપણ કરે વૃક્ષો ને બધા છોડ બધા વાવે વૃક્ષારોપણ કરે છે અને ત્યાર પછી શું કરે છે મેન ફ્રેન્ડલી પેપર બેગ મેન ફ્રેન્ડલી પેપર બેગ અને પર્યાવરણને નુકસાન ન કરે ને એવી એક થેલીઓ બનાવે છે બરાબર કેલું તો હવે અરુણ અને તેની ટીમ છે એ દરિયાઈ બીચો અને જળાશયો સાફ કરે છે તો પહેલા કરતા એવી ગયું અરુણ અને તેના સ્વયંસેવકોની ટીમ અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ ક્લીન એટલે સાફ કરે છે બીચીસ એટલે કે દરિયા કિનારા વોટર બોડીઝ એટલે જળાશયો બરાબર દરિયા કિનારા અને જળાશયો સાફ કરે છે એ સિવાયનું વૃક્ષો રોપે છે વૃક્ષારોપણ કરે છે તો કે પ્લાન્ટ એટલે રોપવું પ્લાન્ટ ટ્રીઝ વૃક્ષારોપણ કરે છે એન્ડ મેન ઇકો ફ્રેન્ડલી પેપર બેગ અને પર્યાવરણને નુકસાન ન કરે તે કાગળની થેલીઓ બનાવે થઈ ગયું તો અહીં જો વર્તમાન કાળ છે ત્યારે જો ત્યાર પછી જુઓ હવે અરુણે સૌ પ્રથમ તો કે અરુણ ફર્સ્ટ આ ક્લે અરુણે સૌ પ્રથમ શું કહ્યું હતું આ લેન્ડ નેક્સ્ટ ટુ હિસ હાઉસ તો કે અરુણે સૌ પ્રથમ તેની ઘરની બાજુનું તળાવ સાફ કર્યું હતું બરાબર તો કે અરુણ ફર્સ્ટ અથવા તમે હવે આ ફર્સ્ટ શબ્દ પહેલા હું બોલો કાઈ ફેર પડે નહીં તો કે અરુણ ફર્સ્ટ સાફ કર્યું હતું ક્લીન એટલે સાફ કરવું અહીંયા ભૂતકાળ છે તો કે ક્લીન આ લેક અને તળાવ સાફ કર્યું તળાવ સાફ કર્યું હતું નેક્સ્ટ ટુ ઇઝ હાઉસ અથવા વોક હિઝ હાઉસ તેના ઘરની બાજુમાં નેક્સ્ટ ટુ હિઝ વોક તેના ઘરની બાજુમાં થઈ ગયું અરુણ ફર્સ્ટ ક્લીન અ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ હવે કે છે વિચ કે છે વિચ વોઝ વિચ એટલે કે છે હેવી પોલ્યુટેડ કે જે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું કલાઈ તો અહીંયા આપણો ભૂતકાળમાં છે શેમાં છે બરાબર ને બેસુગોજી રચના છે આ વાક્ય તો કે અરુણે સૌપ્રથમ તળાવ સાફ કર્યું હતું તેના ઘરની બાજુમાં તો કે અરુણ ફર્સ્ટ ક્લે અ લેક નેક્સ્ટ ટુ અથવા તો નિયર ટુ હિઝ વોક વિચ વોઝ હેવીલી પોલ્યુટેડ કે જે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું ચાલે એવો અને અહીંયા બેસુગોજી રચના છે ત્યાર પછી જુઓ હવે તેને તો કે તેને તેના બરાબર માતા-પિતા અને શિક્ષકો તરફથી ખૂબ જ ટેકો મળ્યો હતો અથવા તેને ખૂબ જ ટેકો મેળવ્યો હતો અથવા તેને ટેકો મળ્યો હતો અથવા પ્રાપ્ત થયો હતો એમ ગુજરાતીમાં તમારે જે રીતે બોલવું એ છું કારણ કે આપણે પેપરમાં ગુજરાતીમાં ક લખવાનું નથી તો કે જો પહેલા તેને ખૂબ જ ટેકો મળ્યો તો પહેલા કે તેને તો કે હી બરાબર કરતા પડી ગયું પછી વી તો કે મેળવ્યો હતો તો મળ્યો તો કે ગોટ એટલે ગેટ નું વર્તમાન બરાબર ગેટ છે એ વર્તમાન રૂપ છે ગેટ એટલે મેળવ્યો એન્ડ થેન્ક યુ ગોટ તો કે હી ગોટ અ લોટ ઓફ સપોર્ટ લોટ ઓફ એટલે પુષ્કળ સપોર્ટ એટલે ટેકો હી ગોટ અ લોટ ઓફ સપોર્ટ ફ્રોમ હિઝ પેરેન્ટ્સ એન્ડ ટીચર ખ્યાલ આવી ગયો તેને તેના શિક્ષકો અને માતા-પિતા તરફથી ખૂબ જ ટેકો મળ્યો થઈ ગયો સાદો ભૂતકાળ તો કે હી ગોટ અ લોટ ઓફ સપોર્ટ ફ્રોમ હિઝ પેરેન્ટ્સ એન્ડ ટીચર ખ્યાલ આવી ગયો તો કે તેને તેના માતા-પિતા અને શિક્ષકો તરફથી ખૂબ જ તેને ટેકો મળ્યો હતો ત્યાર પછી આગળ જુઓ તેને લાગે છે કે
ફીલ્સ એટલે લાગુ અથવા અનુભવ તેને લાગે છે કે વોટર બોડી જળાશય શુડ બી કેપ્ટ ક્લે સ્વચ્છ રાખવા જોઈએ જો અહીંયા તેને લાગે છે કે વોટર બોડી એટલે એને એવું લાગે છે અથવા તો એવું પોતે એવું અનુભવે છે કે હવે જો અહીંયા વોટર બોડી છે ને પોતે કઈ ક્રિયા નથી કરતા જ્યારે કરતા ક્રિયા ન કરતો હોય ને તો એવી રચનાને પેસિવ વોઇસ કહેવાય એને એવું લાગે છે કે ભાઈ વોટર બોડી શુડ બી કેપ્ટ ક્લે કે ભાઈ જળાશયો તો સ્વચ્છ હોવા જ જોઈએ બરાબર અથવા સ્વચ્છ રાખવા જોઈએ એટલા માટે શું કરવા એટલા માટે કે ભાઈ પક્ષીઓ અને પ્રાણીઓ છે સુખે તે શાંતિથી રહી શકે તો કે સો અધ્યાન એટલે એટલા માટે પક્ષીઓ અને પ્રાણીઓ બર્ડ્સ એન્ડ એનિમલ્સ રહી શકે સત્યો કેન લીવ કેન એટલે સપુ થાય કેન લીવ હેપી બરાબર સુખે થી શાંતિ થી રહી શકે તો અરુણ ને એવું લાગે છે અથવા તો અરુણ એવું માને છે ફિલ્સ એટલે તમે થિંગ્સ માં મૂકી શકો અરુણ ફિલ્સ અથવા થિંક ધેટ અરુણ ને એવું લાગે છે કે વોટર બોડી શુડ બી કેપ્ટ ક્લે કે ભાઈ જળાશયો સ્વચ્છ હોવા જોઈએ કારણ કે જળાશયો સ્વચ્છ રાખવા જોઈએ કારણ કે પેશોય રચના છે એટલા માટે સો ધેટ બર્ડ્સ એન્ડ એનિમલ્સ કેન લીવ હેપીલી એટલે કે એટલા માટે અથવા જેથી કરીને પક્ષીઓ અને પ્રાણીઓ એ શાંતિથી અથવા સુખેથી રહી શકે જે પ્રમાણે આપણે ગુજરાતી કહું છું એ જ પ્રમાણે ઇંગ્લિશ એમાં આવી જાય છે અને છેવટે તમે જુઓ તમે જાણો છો કે ભાઈ આ બધી પ્રવૃત્તિ કરવા માટે મારા પાસે એ નોકરી કરતા કરતા થઈ શકે નહીં થઈ શકે પણ હું ધ્યાન ના આપી શકે અને છેલ્લે ભાઈ શું કરે છે હે લેફ્ટ બરાબર અરુણ લેફ્ટ અ જોબ એટ ગૂગલ બરાબર ટુ વર્ક ફોર એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ માટે કામ કરવા બરાબર પર્યાવરણનું કામ કરવા માટે એ ગૂગલ તેણે જે ગૂગલ ખાતેની નોકરી છોડી દીધી પહેલા એ વાક્ય તમે જોઈ લેવાનું તેણે ગૂગલ ખાતેની નોકરી છોડી દીધી ભૂતકાળ થઈ ગયો તો કે હે લેફ્ટ અ જોબ તેણે નોકરી છોડી દીધી આ લેફ્ટ શબ્દ છે ને લીવ લીવ એટલે છોડો ધ્યાન રાખજો બે છે એલઆઈવી લીવ એટલે રહેવું અને એલઈએવી લીવ એટલે છોડી દેવું તો અહીંયા ભૂતકાળ છે અરુણ લેફ્ટ અ જોબ બરાબર જોબ એટલે નોકરી એટ ગૂગલ તો તમે જાણો છો કે પોતે જે ગૂગલમાં નોકરી કરતો હતો તો કે હી અથવા તો અરુણ લેફ્ટ અ જોબ એટ ગૂગલ અરુણે ગૂગલ ખાતે એની નોકરી છોડી દીધી કોના માટે તો વર્ક ફોર એન્વાયરમેન્ટ પર્યાવરણ માટે કામ કરવા બરાબર એને ગૂગલ ખાતેની જે નોકરી હતી એ છોડી દીધી તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ ભાષામાં છે તમારે માત્ર આમાં ગુજરાતી છે પછી તમારે એનું ઇંગ્લિશ કરવાનું પણ આ એની રચના તમારે યાદ રાખવાની છે આમાં ઘણી વખત વી વન આવે ને વી ટુ આવે પેલા કરતા આવે પછી જોવાનું કે અમુક જગ્યાએ પેસી હોય જ આવે છે કે જ્યાં કરતા ક્રિયા ન કરતો હોય આપણે ખબર પડે કે ભાઈ વોટર બોડી જળાશયો કઈ ક્રિયા કરે ન કરે પછી એમ જ આવે વોટર બોડી શુડ બી કેપ્ટ ક્લીન ત્યારે કોઈ એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે બોકણા પટી કરવાની નથી પણ આમાં તમારા અમુક વસ્તુ ઓટોમેટિક તમને ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયા વર્તમાન આવે અને અહીંયા ભૂતકાળ આવે હું જ્યારે બાર જ્યારે તમે એ વિડીયા જોતો હોય ત્યારે બરાબર આમ સમજી લેવા એમાં ઘણી બધી જે જે આવતું વિશે યાદ પણ રાખી લેવાનું છે ખ્યાલ એવો તો અહીંયા તમારે જો એક શોર્ટ નોટ હતી અરુણ નિષ્ણામૂર્તિ પછી એની એનજીઓ આવે એની એક્ટિવિટી કોઈ પણ શોર્ટ નોટ આવે એની અંદર આ જ બધું લખવાનું છે ચાલો ત્યાર પછી જો બીજી શોર્ટ નોટ અહીંયા આપેલી છે તો બીજી શોર્ટ નોટ આપેલી છે ધ રોલ ઓફ અરુણ પેરેન્ટ્સ એન્ડ ટીચર ઇન હિઝ એક્ટિવિટી કદાચ આ પણ શોર્ટ નોટ આવે તો કે અરુણ એની જગ્યાએ પ્રવૃત્તિ હતી તો એમાં એમ કે એના શિક્ષકો અને માતા પિતાનો જે રોલ એને એમાં શું રોલ બજો હવે તમે મને એવો આગળ આવતા હો કોઈ પણ ક્ષેત્રમાં તમે પ્રગતિ કરો તો એમાં તમારા ટીચરો અને માતા પિતાનો તો રોલ હોય જ મોટે ભાગે જ્ઞાતિ તમને એને કંઈક પ્રેરણા આપી હોય બે રીતે પ્રેરણા આપી શકે ઘણી વખત સ્ટ્રોંગ થઈને આપી હોય તેમ થઈને આપે પણ નવા મોટાના મારા ખ્યાલમાં મને સ્ટ્રોંગ જ થવો પડે તો જ એને પ્રેરણા મળે તો અહીંયા કે એની પ્રવૃત્તિમાં કે એનો જે માતા પિતા અને શિક્ષકો એમાં શું રોલ એમાં શું ભાગ લીધો એ લોકો એને કઈ રીતે એને ટેકો આપ્યો એ પોતાનો એનો રસ તો કઈ રીતે આગળ વધાયો એ વસ્તુ છે કાલે તો જુઓ પહેલું અરુણ ત્યારે અરુણના માતા પિતા ખૂબ જ મદદરૂપ હતા અથવા તો મદદ કરનારા હતા પહેલી એટલે ખૂબ જ તો
थैंक यू अरुण्स पेरेंट्स वेर वेरी हेल्पफुल हेल्पफुल એટલે મદદરૂપ થાય તે તો કે અરુણના માતા પિતા ખૂબ જ મદદરૂપ થયેલા હતા તો ખૂબ જ મદદરૂપ થાય તેવા હતા ભૂતકાળ આવી ગયો તો કે અરુણ્સ પેરેન્ટ્સ વેર વેરી હેલ્પફુલ ખૂબ મદદરૂપ થયા હતા ત્યાર પછી જો ધે અન્ડરસ્ટૂડ ધેટ તેઓને સમજાઈ ગયું હતું કે અથવા તેઓને સમજ પડી ગઈ હતી કે બરાબર કારણ કે પોતાના સંતાન હોય તેના માતા-પિતાને ખબર જ હોય કે આ ભાઈને શેમાં રસ છે બેનને શેમાં રસ છે એટલે ખબર પડી જાય તો કે ધે અન્ડરસ્ટૂડ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું અથવા સમજ પડવી તો અહીંયા ભૂતકાળ છે તેઓને સમજ પડી ગઈ અથવા તેઓને ખબર પડી ગઈ કે અરુણ્સ ઇન્ટરેસ્ટ અરુણનો રસ વોઝ એન્વાયરમેન્ટ અરુણનો રસ છે એ પર્યાવરણમાં શું તેઓને ખબર પડી ગઈ હતી અથવા તેઓ જાણતા હતા કે અરુણનો રસ છે પર્યાવરણ હતો બરાબર અરુણ્સ ઇન્ટરેસ્ટ વોઝ એન્વાયરમેન્ટ અને શું અત્યારથી અને તેથી કે નેવર સ્ટોપ ડાઈ તેથી તેઓએ તેમને કદી રોક્યો નહીં એના માતા પિતા જાણતા હતા કે ભાઈ આને પર્યાવરણમાં બહુ બધી રસ છે બધા કાળો સાફ કરવાના બધા વૃક્ષો વાવવાના એ ગંદકી હોય તો સાફ કરી નાખવાના શું એટલે દે અન્ડરસ્ટૂડ દે તેઓને ખબર પડી ગઈ કે અરુણ્સ ઇન્ટરેસ્ટ વોઝ એન્વાયરમેન્ટ અરુણનો રસ છે પર્યાવરણ હતો સો એટલે તેથી દે નેવર સ્ટોપ નહીં તેથી એને કદી રોક્યો નહીં કાંઈ પણ આવી બધી પ્રવૃત્તિ કરતો ને એના માતા પિતાએ ક્યારેય ટોક ટોક કર્યો ન કેતા ભલે તું આ કામ કર પણ સાથે સાથે તારા અભ્યાસની અંદર કોઈ પ્રશ્ન ઉભા ન થાય પછી તમે આપણું પરિવારનું કામ કરો પછી નવમા માં કે દસમા માં નાપાસ થાવ તો કોઈ વાલી ના કરે ને ખ્યાલ એવો ત્યાર પછી જુઓ હવે બરાબર એટલે ક્યારે કે એ લોકોએ ક્યારે કરીને અટકાવ્યો ન હતો પછી આ કર્યું અરુણ વર્ષો ટ્રાય ધેટ અરુણે પણ પ્રયત્ન કર્યો કે ઈ ડીડ નોટ ફેલ હિઝ પેરેન્ટ્સ ઇન એની અરુણે પણ પ્રયત્ન કર્યો કે એને કદી બરાબર એના માતા પિતાને ઈની ગયો એટલે કોઈ પણ ભોગે એને એના માતા પિતાને કદી નિરાશ ન કરે અરુણે એ પણ પ્રયત્ન કર્યો ભલે હું આ પ્રવૃત્તિ કામ કરું છું પણ તમે નિરાશ નહીં થાવ રિઝલ્ટ જોઈને તમને એમ નિરાશ ન થાય કે બોલો અધિક આટલા કરતા તો આવ્યા પેલા તો 90% આવતા તો અત્યારે 45% આવ્યા એટલે એને પણ પ્રયત્ન કર્યો શું અરુણ ઓલસો ટ્રાય અરુણે પણ પ્રયત્ન કર્યો કે હી ડીડ નોટ ફેલ હિઝ પેરેન્ટ્સ ઇન એની વે કોઈ પણ ભોગે અથવા તો કોઈ પણ રીતે તેણે તેના માતા પિતાને નિરાશ કર્યા ન હતા ત્યાર પછી જોવા હી ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ હી જો તે હંમેશા તેમને માહિતી આપતો તો તેમને એટલે કોણે તે હંમેશા ઇન્ફોર્મ અને માહિતી આપવી બધાય ભૂતકાળ છે તે હંમેશા માહિતી આપતો તેમ એટલે કોણે તેના માતા પિતાને અબાઉટ એવરીથિંગ દરેક વસ્તુ વિશે બરાબર ધ્યાન પોતે જે કઈ પ્રવૃત્તિ કરતો ને એ દરેક પ્રવૃત્તિ વિશે એના માતા પિતાને હંમેશા માહિતગાર કરતો કે જુઓ હવે હું આ પ્રવૃત્તિ કરવાનો છું એમ માહિતી આપે એટલે પપ્પાને એટલે એના માતા પિતાને ખબર પડે કે ભાઈ આપણું સંતાન શું કરે છે એટલે દરેક જે પોતે કાંઈ પણ કાર્ય કરતો એની દરેક માહિતી હંમેશા તેને દરેક એટલે એના વિશે માહિતી આપતો તો કે હી ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ હી ડીડ પોતે જે કઈ પ્રવૃત્તિ કરતો તેની હંમેશા એ લોકોને માહિતી આપતો હતો ત્યાર પછી જુઓ હી ઓલવેઝ ટોક એડવાઇસ ઓફ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ બિફોર ડુઇંગ જુઓ એવું જ નહીં એ પાછો હંમેશા શું કરતો કે એના શિક્ષકોના માતા પિતાની પણ એની હંમેશા સલાહ લેતો બિફોર ડુઇંગ કોઈ પણ કાર્યમાં જતા પહેલા કોઈ પણ કાર્ય કરતા પહેલા શું કોઈ પણ કાર્ય કરતા પહેલા તો કે તે હંમેશા એના શિક્ષકો જે હતા એના માતા પિતા એની પણ સલાહ લેતો તો જુઓ હી ઓલવેઝ ટોક એડવાઇસ ઓફ પેરેન્ટ્સ એન્ડ ટીચર બિફોર ડુઇંગ પછી પોતાની જાતે બધા નિર્ણય ના લે બરાબર એ પૂછે કે જો હવે હું આ કરવાનો છું શું હવે એમ કે તળાવ સાફ થઈ ગયા દરિયા કિનારા સાફ થઈ ગયા હવે મારે વૃક્ષો રોપવાના છે એના માતા પિતાની કઈ સલાહ લેતો અને શિક્ષકોને બધાને મળતો સાહેબ હું આ પ્રવૃત્તિ કરું બોલો તમારું શું માનવું છે આવું કરાય કે ન કરાય એટલે એના શિક્ષકો બી એને સલાહ આપે
અને વાપસ એના માતા પિતા બી સલાહ લે તો આવી રીતે બધાની સલાહ લે તો પોતે આગળ જઈ શકે ક્યારે હો અટાય શું કીધું છે યુ ઓલવેઝ ટો બરાબર સાદા ભૂતકાળ સલાહ લે તો યુ ઓલવેઝ ટો કેન બાય સર્વાઈસ એટલે સલાહ ઓ પેરેન્ટ્સ એટલે માતા પિતા એન્ડ ટીચર બિફોર ડુઇંગ એટલે કે બિફોર ડુઇંગ કામ કરતા પહેલા તે હંમેશા તેના માતા પિતા અને શિક્ષકો અથવા શિક્ષકો અને માતા પિતાની સલાહ લે તો चलो प्यार पछी अरुण पेरेंट्स अरुण ना माता पिता एंड टीचर अरुण ना माता पिता ने शिक्षक होए तेमने सिखवियो डॉट टीचर नु भूतकाळ टीच એટલે શીખવવું અને ડોટ એટલે શીખવવું હી એટલે તેને હ્યુમેનિટી હ્યુમેનિટી એટલે વિનમ્રતા બરાબર તો કે અરુણ ના માતા પિતા અને શિક્ષકોએ તેમને માનવતા અથવા તો વિનમ્રતા શીખવી તમે ગમે એટલા મહાન બનો પણ તમારી પાસે નમ્રતા કે વિનમ્રતા ન હોય એ બધું જ તમારું પાણી બની જાય શું તમારો કોઈ ભાવ એ પૂછે નહીં એટલે ખાસ યાદ રાખજો એટલે એના માતા પિતાએ અને શિક્ષકોએ તેને શું વિનમ્રતા શીખવી જેથી સો તેથી ये कोड वार कोड है एनवायरनमेंट એટલા માટે એ પર્યાવરણનું કામ કરી છે હવે જો તમારી પાસે બરાબર છે વિનમ્રતા ન હોય કોઈ એમ કે ભાઈ આમ ને આમ કરો તમે એમ કહી દો ભાઈ તમને કઈ ખબર ન પડે જાઓ તમે તમારું કામ કરો અને બધી ખબર પડે બરાબર તો તમારું વર બે વર પરો દેવાલે પછી એમાં કોઈ તમને સાથ સહકાર આપે અને આપણે ભૂતકાળનો અનુભવ થઈ ગયો જ છે આપણો એક હીરો હતો બધા કેવા આપણે બધા માનતા હતા લખું થઈ ગયું ને તેના જેવું છે એટલે શું કે અરુણના માતા પિતા અને ટીચર શિક્ષકોએ તેમને માનવતા બરાબર અથવા તો વિનમ્રતા શીખવાડી બરાબર સાદો ભૂતકાળ છે જેથી એટલા માટે છોડે તેથી તે એટલે પર્યાવરણનું કામ કરી શક્યો કારણ કે તમારાની અંદર નમ્રતા કે વિનમ્રતા હોવી જોઈએ જો આ વસ્તુ ના હોય તો તમે આગળ પ્રગતિ કરી શકો ના ત્યાર પછી જો આગળ दे ऑल्सो टॉट हे जो તેઓએ એમને એ પણ શીખવ્યું શું તો બી સિમ્પલ એટલે આમ સરળ સરળ રહેવા એકદમ સાદું રહેવા શું પછી આપણી પાસે બધું કામ કરવા માંડીએ અને આપણે હીરો બની જાય પછી આપણે નકા કરવા માંડીએ તો ચાલે નહીં તો કે દે ઓલ્સો ટોટ હે તેઓએ એમને એ પણ શીખવ્યું શું તો બી સિમ્પલ સરળ રહેવાનું એન્ડ કીપ લર્નિંગ શીખતા રહેવાનું ઓલ ધ ટાઈમ સતત જો એને બે વસ્તુ શીખવાડી ટુ બી સિમ્પલ એટલે સરળ રહેવાનું ધે ઓલસો ટોટ હિમ ટુ બી સિમ્પલ તો કે અહીંયા વાક્યને આપણે તોડી નાખીએ એટલે કે આજુ ખબર બનાવી દે તો કે તેઓએ તેમને એ પણ શીખવ્યું શું એટલે કે સરળ રહેવાનું સાદા રહેવાનું એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ અને સતત શીખતા રહેવાનું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આપણે ત્રીજો યુનિટ હતો બરાબર એને ઇન્ટરવ્યુ બી અરુણ કૃષ્ણ મોર્તે એની અંદર આ બંને જે શોર્ટ નોટ છે એકદમ સરળ ભાષામાં ગુજરાતી સહિત તમને સમજાવી દીધેલું છે એટલે તમારે બરાબર આ વિડિયામાંથી જોન પેટર્ન વાપર ગુજરાતી યાદ રાખી પછી ઇંગ્લિશ કરવાનો પ્રયત્ન કરવાનો પણ એની અંદર ખાસ સૂચના છે તમારે આ પ્રમાણે ચાલવાનું છે આ જ રચના બરાબર અને કાર્ડને બધા આવડતા હોય એટલે સરસ બની જાય છે તો અહીંયા આપણું જે ત્રીજું યુનિટ હતું એનું આપણું ભાષાંતર અને બંને શોર્ટ નોટ છે અહીંયા પૂરી થાય છે કઈ ભાષા આપણે જ્યારે મળીશું તો વળી ભાષા ખાલી જગ્યાઓ કે ખરા ખોટા છે કે ટૂંકા સવાલ છે એના વિશે પણ ચર્ચા કરીશું